નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિનાના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજસ્થાનના અજમેરથી 11 કિલોમીટર દૂર એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ પુષ્કર આવેલું છે, જ્યાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના અવસર પર પુષ્કરનો મેળો ભરાય છે. દેશ વિદેશથી અનેક પર્યટકો આ પુષ્કરના મેળામાં આવે છે, ત્યાં સુધી કે રાજ્ય પ્રશાસન દ્વારા પણ આ મેળાને સવિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પુષ્કરના મેળાને ઊંટનો મેળો પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ઊંટની આપલે સોદાબાજી અને હરાજી પણ ગોઠવવામાં આવે છે. આ ઊંટની સોદાબાજી અને આ ઊંટના મેળાના ઉપરાંત આ રાજસ્થાનના પુષ્કર મેળામાં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. આથી રાજસ્થાન માટે આ પુષ્કરનો મેળો એક વાઇબ્રન્ટ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. ભાતીગળ સંસ્કૃતિથી આકર્ષાઈને ઘણા ફોટોગ્રાફર્સ અવારનવાર પુષ્કર મેળાની મુલાકાત લે છે, ત્યારે આપણે મુલાકાત લઈશું રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે, જ્યાં 8 ફોટોગ્રાફર્સે આ પુષ્કર મેળાને તસવીરોના માધ્યમ દ્વારા રજૂ કર્યો છે. આવો નિહાળીએ આ તસવીરો, વાત કરીએ ફોટોગ્રાફર્સ સાથે અને મેળવીએ પુષ્કર મેળાની માહિતી. આપણે અત્યારે વાત કરીશું ફોટોગ્રાફર રાજભાઈ સાથે, જેમને કાંકરિયા કાર્નિવલ ખાતે પણ એવોર્ડ મળેલો છે અને લલિત કલા અકાદમીમાં પણ એવોર્ડ મળેલો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી પુષ્કર મેળો અટેન્ડ કરે છે. આવો મળીએ રાજભાઈ સાથે અને વાત કરીએ અને જાણીએ એમના ફોટોગ્રાફ્સ વિશે. રાજભાઈ, ડીડી ગિરનારના કલા દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલો જે ફોટો છે આખા એક્ઝિબિશનમાં, સૌથી પહેલું ધ્યાન આ જ ફોટા ઉપર જાય છે, એટલું અદભુત રીતે તમે આને કેપ્ચર કરેલો છે. આ ફોટા વિશે તમે અમને કંઈક માહિતી આપી શકશો? અમે સવારે 8ની આસપાસ ફોટોગ્રાફ્સ પાડ્યો છે અને સૂરજ બરાબર, એટલે એના યલો જે કિરણ આવતા હતા, એના યલો જે રેસ આવતા હતા, એને મેં ધ્યાનમાં રાખી અને ફોટોગ્રાફ્સ પાડ્યો છે. અને આ જે જગ્યા છે એ જગ્યામાં એવું છે કે આજે અડધો કલાકનો સમય છે, એ સમયમાં જ આ પિક્ચર મળે, એ પછી આ પિક્ચર તમને મળે નહીં, કારણ કે એ સમય બી એવો છે અને એ જે ઘોડાનું વોર્મઅપ કરાવે છે એ લોકો, તો એના કારણે જે ધૂળની ડમરી ઉડે છે એના કારણે આ પિક્ચર વધારે સારું અને સુંદર લાગે છે. રાજભાઈ, આ પણ ખૂબ જ સુંદર પિક્ચર છે. આમાં જે તમે બેકગ્રાઉન્ડ લીધું છે, આ સવારનો છે, સાંજનું છે, એની વિશે શું તમે અમને વધારે ટેકનિકલ માહિતી આપી શકશો આ ફોટો વિશે? આ પિક્ચર અમારું જ્યારે મેળો પૂરો થાય અને રાત જેવો સમય થઈ જાય છે, એટલે ના રાત કહેવાય અને ના દિવસ કહેવાય, એ દરમિયાન 8:30 આસપાસ મેં આ પિક્ચર લીધું છે. અને મને થોડો એવો ખ્યાલ હતો જ કે આ સમયમાં જે બેકગ્રાઉન્ડ છે બ્લુ કલરનું એ આ સમયમાં જ આવે, અને મને યાદ છે ત્યાં સુધી મને આ પહાડ જે પાછળ દેખાય છે એ બી મને ફોટોગ્રાફ્સમાં બહુ જ એ વખતે ત્યાં નહોતો દેખાતો. પણ અમારે ટેકનિકના હિસાબે આ અમે એ રીતે શૂટ કરીએ કે તમને જે ત્યાં જોવા ના મળતું હોય એવું અમારા ફોટોગ્રાફ્સમાં જોવા મળે. રાજભાઈ, તમારા જે બીજા બધા ફોટોઝ છે એના કરતા આ ફોટો અલગ જ તરી આવે છે, કારણ કે આમાં સબ્જેક્ટ્સ આઈ થિંક તમે વધારે યુઝ કર્યા છે. બીજા બધામાં બેકગ્રાઉન્ડ ને સૂર્યના કિરણો ને નેચર વધારે છે, આમાં સબ્જેક્ટ્સ વધારે છે. આ પિક્ચર વિશે તમે અમને શું માહિતી આપી શકશો? તમારું વિઝન શું છે આ પિક્ચર? આ વિઝનમાં મારે એવું હતું કે એની જે ઊંટની જે ડિઝાઇન કરે છે એ લોકો, એની ઉપર ફોકસ હતું અને જે બંને પતિ પત્ની બેઠા છે
એ એમના ઓરિજિનલ જે ડ્રેસ છે કે એનો પહેરવેશ છે એની ઉપર ધ્યાન રાખીને મેં ફોકસ એની ઉપર ફોકસ રાખીને આ પિક્ચર લીધેલું છે. મિત્રો, આપણે વાત કરીશું હવે મધુરમભાઈ સાથે, જેઓ છેલ્લા 10 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે જોડાયેલા છે અને એમને લલિત કલા એકેડેમી દ્વારા તરફથી એવોર્ડ પણ મળેલો છે. આવો વાત કરીએ મધુરમભાઈ સાથે અને જાણીએ તેમના ફોટોગ્રાફ્સ વિશે. મધુરમભાઈ, ડીડી ગિરનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમારો ફોટો છે ખૂબ જ કોમળ, ખૂબ જ નાજુક ફોટો લાગે છે. આ ફોટો વિશે તમે અમને શું માહિતી આપી શકશો? પુષ્કરના મેળામાં મેક્સિમમ ફોરેનરો બહુ આવે છે, ફોટોગ્રાફરો, લેડીઝ પણ હોય, જેન્ટ્સ પણ હોય. એમાં ફોરેનર છે અને એ ફોટો ખેંચે છે તો ઊંટ એમની પાસે આવે છે અને ઊંટ એમને વાલ કરવાનો પ્રયત્ન કરે છે. ઊંટનો ભરોસો નહીં કે એ વાલ પણ કરશે અથવા બચકું પણ ભરશે. તો પેલા ભાઈને કોઈ ડર નથી, તો એમનો ફોટોગ્રાફ એક લેડીઝ ખેંચી રહ્યા છે અને એમનો ફોટોગ્રાફ મેં ખેંચ્યો છે, એટલે એમનો પ્રાણી પ્રેમ પણ બતાવે છે. મધુરમભાઈ, આ જે ફોટો છે ખૂબ જ રંગીન ફોટો છે. દર્શક મિત્રો, કેટલી બધા એણે ઘરેણા પહેરેલા છે અને કેટલા સુંદર મજાના કલરો દેખાઈ રહ્યા છે. મધુરમભાઈ, આ ફોટો તમે પુષ્કર મેળામાં ક્યારે લીધેલો અને આ ફોટો વિશે તમે શું માહિતી આપશો? એટલે અમે સિટીમાં જતા હતા ત્યારે આ ભાઈ દોડમ દોડી કરતા હતા, બધા ઓર્નામેન્ટ પહેરેલા, ઉપર સ્કાર્ફ બાંધેલા છે અને દોડમ દોડી કરતા હતા. એ ટ્રાન્સજેન્ડર છે અને આખા માર્કેટમાં દોડમ દોડી કરે અને બધાની સાથે હસી મજાક કરે અને લોકો સેલ્ફી લઈને એની સાથે ફોટોગ્રાફી પણ કરતા હતા. એના હાથમાં પણ પૂરેપૂરી બંગડીઓ ને બધું પહેરેલું છે, એ અંદર આવ્યું નથી. અને પેલા બે ગુજરાતી બહેનો છે, એમની પાસે સેલ્ફી લઈને ફોટોગ્રાફી કરી રહ્યા છે, એટલે અમે એમની ફોટોગ્રાફી કરી. મધુરમભાઈ, આ ફોટો એવું કહી શકાય કે પુષ્કર મેળાની એક સાચી ઓળખને પ્રદર્શિત કરે છે, કારણ કે ત્યાં ઊંટની હરાજીને સોદાબાજી મોટા પ્રમાણમાં થાય છે. આ ફોટો તમે ક્યારે લીધેલો અને આ ફોટોને લગતું તમારું વિઝન શું હતું? એટલે વહેલી સવારે અમે નીકળ્યા ત્યારે આ બધા ઊંટ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા અને આખો કાફલો એ લોકોનો આવતો હતો અને ફોરેનર પણ બહુ હતા, મજા મજા 40-50 ફોટોગ્રાફરો હતા. અને જ્યારે અમે આવ્યા ત્યારે લાઇટ પણ બહુ લો હતી અને કબૂતર પણ બહુ ઉડતા હતા અને એ વખતે અમે આ ફોટોગ્રાફી લીધેલી છે. દર્શક મિત્રો, હવે આપણી સાથે જોડાયેલા છે નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશનના વિજેતા શૈલેષભાઈ. આવો એમની સાથે વાત કરીએ અને પુષ્કર મેળાના ફોટોગ્રાફ વિશે વધુ માહિતી મેળવીએ. શૈલેષભાઈ, ડીડી ગિરનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આખો જ જે તમે ફોટોગ્રાફ લીધો છે, આ ફોટોગ્રાફની વિશેનું વિઝન શું હતું એ તમે અમને જણાવો. હવે બ્રહ્માજીના બે પત્ની સાવિત્રી દેવી, ગાયત્રી દેવી, એમાં સાવિત્રી દેવીનું મંદિર બનાવ્યું ત્યાં આગળ, તો રોપવે પણ રાખેલી. હું ગયો ત્યાં આગળ તો પછી ત્યાંથી મને ખબર પડી કે ઉપરથી જબરજસ્ત વ્યૂ દેખાય અને આખું મેળો જે કહેવાય ને એ કમ્પ્લીટ બધું દેખાતું હતું. ઊંટથી માંડીને બધું, આ બાજુ ગામ છે અને આ બાજુ આખું તૈયાર કરેલું છે 7 દિવસ માટે સ્પેશિયલ. તો મને એમ લાગ્યું કે આ મેળો સ્પેશિયલી આનો જ છે, તો મને એમ લાગ્યું કે આ બહુ જબરજસ્ત વ્યૂ છે, એટલા માટે મેં આ ફોટો લીધો. શૈલેષભાઈ, પહેલા જે ફોટો હતો એમાં આખો પુષ્કર મેળો દેખાતો હતો અને આ જે ફોટો છે એમાં ગણીને આ બે સબ્જેક્ટ છે ને આજે આગના લીધે અજવાળું પડે છે એ જ છે. ખૂબ જ સુંદર ફોટો લાગે છે, આને વિશે તમે શું કહી શકશો? હવે ત્યાં કેવું હતું કે એ લોકોને જાતે જ બધું મેનેજ કરવાનું હોય, તો બંને હસબન્ડભાઈ બધા ચાની ચુસ્કી લેતા હતા. મને એમ થયું કે લાઇટ ઓછી હોય, કેમેરાની ટેકનિક હોય, એટલે ઓછી લાઇટમાં જ્યારે લેવાનું હોય ને ત્યારે અમારે બહુ બધું ધ્યાન રાખવું પડે. તો બંને જ્યારે સાથે ચા પીતા ને એ મને બહુ ગમતું હતું એમ, તો એ માટે હું ક્યાંય સુધી બેસી રહ્યો. પછી જ્યારે ખબર પડી કે બંને સાથે જ આપીએ ત્યારે અમે ક્લિક કર્યું, કારણ કે પાછળ મારે ઊંટ પણ બતાડે, કારણ કે મેઇન ઊંટનો મેળો છે અને ઊંટ માટે જ મેઇન છે પુષ્કર, તો એ આખો વ્યૂ દેખાડવું એ બહુ મહત્વનું હતું. શૈલેષભાઈ, આ ખૂબ જ અદ્ભુત ફોટો છે, ખૂબ જ રસપ્રદ ફોટો છે. કેટલી હેપીલી આ છોકરી આ લોકોની સાથે વાત કરી રહી છે અને ફોરેનર છે, વિદેશી છે. આ ફોટાને તમે કઈ રીતે કેપ્ચર કર્યો અને શું માહિતી આપી શકશો તમે એની વિશે? હા, એમાં કેવું હતું કે આ જ્યારે છોકરી આવી ને ત્યારે અમને એમ થયું કે આ ખબર નહીં આ લોકો જોડે શું વાત કરતી હશે, શું હશે, કેવી રીતે એન્જોય કરતી હશે. પછી ખબર પડી કે આ જર્મનથી સ્પેશિયલ આવેલી છોકરી, થીસીસ કરી રહી આ લોકો ઉપર, 21 વર્ષની છોકરી, પણ ખબર નહીં એ એટલું બધું એન્જોય કરતી હતી, એ લોકો જોડે બેસી ગઈ. અને પછી અમને એમ થયું ને કે આ શું વાત કરતી હશે, આપણે એમ થયા કરે કે આ કેવી રીતે પોસિબલ છે, પણ આ જે છોકરી જે થીસીસ કરી આ માટે એ બહુ અદભુત. મને ખરેખર આ પિક્ચર બહુ જ ગમ્યું.
ભારતીય અને વિદેશી સંસ્કૃતિનું જે મિલન છે, હા, અને એ પણ એને કોઈ ભાષાની ખબર નહીં પડતી હતી, પણ તો બી એન્જોય કરી રહી હતી, એ બહુ મહત્વનું હતું. હવે આપણે વાત કરીશું હિમાંશુભાઈ સાથે, જે છેલ્લા 25 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કામ કરી રહ્યા છે. આવો વાત કરીએ અને જાણીએ પુષ્કર મેળા વિશે. હિમાંશુભાઈ, દિલ્હી કિનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. પુષ્કર મેળામાં તમે ગયા છો અને આ સુંદર મજાનો ફોટો ખેંચીને લાવ્યા છો, આને વિશે તમે શું દર્શક મિત્રોને માહિતી આપશો? હવે આ જે પિક્ચર છે એ મેં અર્લી મોર્નિંગ 5:30 અમે લોકો ત્યાં જઈને બેસી ગયા હતા. હવે એક ગામ છે, એ ગામની શરૂઆત થાય ત્યાં જ રણ શરૂ થાય છે. એટલે આ લોકો ગામની અંદરથી ઊંટ લઈને બહાર આવે છે અને આ જગ્યા ખરેખર બહુ જ સરસ છે અને ત્યાં આપણાને રણ પણ દેખાય છે અને લાઇટિંગ પણ છે. એટલે એના માટે અમે લોકો ત્યાં જ રોકાઈએ છીએ અને ત્યાંથી જ આ પિક્ચર લીધું છે. મને આ બહુ જ ગમતું હતું. હિમાંશુભાઈ, ખૂબ જ સરસ મોમેન્ટ તમે અહીંયા કેપ્ચર કરેલી છે. એવું લાગે છે કે બધા ઊંટ આરામ ફરમાવી રહ્યા છે. આ ફોટો વિશે તમે એમને શું કહી શકશો? હવે આ ફોટો છે એ આ જે આગળનો બધો ભાગ છે એ ત્યાં ઊંટ માટેનું જે ખોરાક છે એ લોકો લઈને બેઠા હોય છે અને બધા વેપારીઓ હોય છે. પણ એ લોકોની એટલી બધી એમના બધા ઊંટ ભાઈઓ માટેની સગવડ કરી આપે છે કે એ લોકો જોડે પૈસા ના હોય તો પણ ઊંટને એ લોકો બધા ટાઈમ જેટલા ટાઈમ રહે એટલા માટે ખોરાક આપતા હોય છે. એમ કે જે આ વર્ષે નહીં તો આવતા વર્ષે કે મને આ પૈસા આપશે, પણ કે એ કંઈ ઊંટ ભૂખે ના રહેવું જોઈએ. હિમાંશુભાઈ, તમારા બધા જ ફોટોગ્રાફમાં સૌથી અલગ ફોટો જો કોઈ તરી આવતો હોય ને તો એ આ છે. ઊંટ આવી રીતે આ પોઝિશનમાં ઊભું હોય ને એવું અમે ભાગ્યે જ જોયું છે. ઘોડાઓને જોયા હશે પણ ઊંટને નહીં જોયા હોય. આ મોમેન્ટ તમે કઈ રીતે કેપ્ચર કરી અને આ શું પોઝિશન હતી, આ આખી મોમેન્ટ તમે અમને જણાવો. હવે આ ઊંટલું એટલું બધું ઊંટ ટ્રેન છે કે ખાલી દોરીના ઇશારાથી જ એ માણસ એક શબ્દ પણ નથી બોલતો, દોરીના ઇશારાથી જ એ ઊંટને કમાન્ડ કરે છે અને એ એટલું સરસ ઊંટ અદ્ધર થાય છે, બે પગ ઉપર, એક પગ ઉપર, અને એમ એ લગભગ એણે 1.5 કલાક કર્યું હતું. મિત્રો, હવે જે મહાનુભાવને આપણે મળવાના છીએ, ભાર્ગવભાઈ જોશી, તેઓ છેલ્લા 30 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને આ જ ક્ષેત્રમાં તેમને નેશનલ એવોર્ડ, જાપાનનો યુનેસ્કો એવોર્ડ અને ગુજરાતનો લલિત કલા એકેડેમી એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. આવો મળીએ ભાર્ગવભાઈને અને જાણીએ પુષ્કર મેળા અંગેની આ ફોટોગ્રાફીની માહિતી વિશે. ભાર્ગવભાઈ, ડીડી ગિરનારમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે. આખા જ પ્રદર્શનમાં પોર્ટ્રેટ ફોટોગ્રાફીમાં સૌથી અલગ જો તરી આવતો હોય તો એ આ ફોટો છે, એની વિશે તમે દર્શક મિત્રોને શું માહિતી આપશો? એટલે મારો એક પોર્ટ્રેટ એ મારો એક પ્રિય સબ્જેક્ટ છે. એટલે જ્યાં બી ધારો કે મેળા છે કે દરેક સંસ્કૃતિ કે આ બધી ચેન્જ થતી હોય છે ત્યાં એમના પહેરવેશો છે, એમની પાઘડી છે, એટલે એક રાજસ્થાની કેરેક્ટર આમાં બહાર આવે છે. એની પાઘડી છે અને એની મતલબ એ પશુપાલન કે લાગે કે ભાઈ એ ટાઈપનું કેરેક્ટર છે. એ મને થોડું લાઇટિંગને એમાં વધારે ગમી ગયું, એટલા માટે મેં એના એક્સપ્રેશન, એનું આઈ, એ બધું સરસ લાગ્યું એટલે મને આ પિક્ચર વધારે ગમ્યું, એટલે મેં એક્ઝિબિશનમાં આ મૂક્યું. ભાર્ગવભાઈ, આ ફોટો ખૂબ જ રંગીન છે, બેકગ્રાઉન્ડમાં પશુઓ છે અને શાંતિથી સ્ત્રીઓ બેઠી છે. આ મોમેન્ટ વિશે તમે અમને શું કહીશો? આ મોટે ભાગે અત્યાર સુધી હું 2-3 વખત પુષ્કરના મેળામાં ગયો છું, પણ એમાં મોટે ભાગે સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે છે. એટલે હું આ છેલ્લે 2018 ગયો ત્યારે મને આ સ્ત્રીઓ બધી જોવા મળી અને એ ટિપિકલ એમની રાજસ્થાની એમનો પહેરવેશ, એમની લજ્જા જેવા મતલબ એમનો ફેસ છુપાવવાની સ્ટાઇલ, ઓર્નામેન્ટ, એ મને કમ્પોઝિશનની દ્રષ્ટિએ મને બહુ કલરફુલ અને રંગબેરંગી એના બધા કપડાં છે એ વધારે મને ગમ્યું.
પુષ્કર મેળાની જો કોઈ ઓળખ આપતું હોય ને તો જે ઊંટની સાથે સાથે જે વ્યવહાર થતો હોય, સોદાબાજી થતી હોય, આઈ થિંક કે એને બતાવતો જ આ ફોટો છે. આની વિશે તમે એમને ભાર્ગવભાઈ શું કહેશો? એટલે 10 દિવસના મેળા દરમિયાન જે ઊંટની ખરીદી લે વેચ થતી હોય છે એમાં એક પાત્ર એવું હોય કે દરેકમાં એક પાત્ર એવું હોય કે દલાલ હોય, બ્રોકર. એટલે આ એક વ્યક્તિ એવી છે કે બધામાં કોમન છે કે એ દલાલ છે અને મોટે ભાગે ફરી ફરી અને એ સોદા સક્સેસ કરાવતો હોય છે. એટલે આ જે છે એ સોદો થઈ ગયા પછીનો વ્યવહાર, એની અંદર પૈસા છે. એટલે આ એક આખું બધાનું એક ગ્રુપ, એક સોદો સક્સેસફુલ સોદો પતી જાય છે એવું બતાવે છે. મિત્રો, હવે વાત કરીશું જગદીશભાઈ સાથે, પણ એમની સાથે વાત કરીને એ પહેલા હું તમને એક વાત જણાવવા માંગુ છું. જગદીશભાઈ છેલ્લા 45 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કાર્યરત હતા. 2015માં તેઓ નિવૃત્ત થયા અને હવે 2015માં નિવૃત્ત થયા બાદ તેઓએ ફોટોગ્રાફીને શોખ તરીકે અપનાવીને આવી જ રીતે મેળાઓમાં જઈને તે ફોટોગ્રાફી કરે છે. અને આ સિવાય તેમને અનેક પ્રકારના સરકાર તરફથી અને અનેક કોમ્પિટિશન્સમાં પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. આવો વાત કરીએ જગદીશભાઈ સાથે અને જાણીએ પુષ્કર મેળાના તેમના ફોટોગ્રાફ્સ વિશે. જગદીશભાઈ, ડીડી ગિરનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલો ફોટો છે, આની વિશે તમે અમને શું માહિતી આપશો? આ પુષ્કરમાં વહેલી સવારે મેં પિક્ચર પાડ્યું હતું. આ લોકો ઊંટ સાથે એટલા બધા આત્મીયતાથી રહેતા હોય છે કે ત્યાં ને ત્યાં જ રાતે રહેતા હોય છે, ત્યાં ને ત્યાં જ એમની સાથે રહેતા હોય છે, ત્યાં ને ત્યાં જ એમની જોડે નિત્યક્રમ કરતા હોય છે. વહેલી સવારે પોતે ઊંટની દેખભાળ રાખતા રાખતા પોતે સવારમાં ચા, એ જ ઊંટના પશુમાંથી દૂધ કાઢીને ચા બનાવી અને ત્યાં ને ત્યાં જ બેસીને પીતા હોય છે. અને એના જુદા જુદા ઊંટના જે નસલો હોય છે એને મેં પાછળ બેકગ્રાઉન્ડમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જગદીશભાઈ, હું આ ફોટોને જોઉં ને તો મને એવું લાગે છે કે હું પ્રત્યક્ષ પુષ્કર મેળામાં જ ઊભી છું. લગભગ જે પુષ્કર મેળાની બધી જ વિશેષતાઓ છે, બધી જ વિવિધતાઓ છે આ ફોટામાં તમે કેપ્ચર કરેલી છે. આ ફોટા વિશે તમે અમને શું માહિતી આપશો? આ ફોટોગ્રાફ હું એક અનાયાસે આગળ બેઠો હતો ઊંટ સાથે અને એકદમ રિલેક્સ મૂડમાં બેઠો હતો. એટલામાં અચાનક આ લોકોની આખી લાઇનસર હરોળ ચાલુ થઈ ગઈ અને મને થયું કે ઓહો, આ તો વિદેશીઓનું આટલું સરસ ફોટોગ્રાફ્સ છે. એટલે મેં મારા કેમેરામાં કેપ્ચર કર્યું. એના રંગબેરંગી ચહેરા, એમના મોઢા પરનો જે આનંદ, મેળાનો અલ્હાદ આનંદ જે જોવા મળે છે, એ મેળાની બહુ જ વિશિષ્ટતા છે જે મેં કેપ્ચર કરવા પ્રયત્ન કરી છે. જગદીશભાઈ, આ પણ એક ખૂબ જ સુંદર મજાનો ફોટો છે. આ ફોટા વિશે તમે અમને શું માહિતી આપી શકશો? આ લોકોની ભાતીગ્રહ સંસ્કૃતિમાં આ લોકો જે ઊંટ સાથે એટલા બધા સંકળાયેલા છે અને એમની સાથે જ રહેતા હોય છે, માટે આ મેળામાં પાણી જે હોય છે પીવાનું એ ઘણા દૂર જગ્યાએ હોય છે અને પશુઓનું અને માનવનું અને બધાનું પાણી ઘણી દૂર જગ્યાએથી રણમાંથી લઈને આવવું પડે છે. એવી એક આ બાઈ પાણી ભરીને આવતી હતી ઊંટ માટે અને પોતાના માટે ટેન્ટમાં. એ મેં રસ્તામાંથી આવતા જોયા પણ એના માથે એનો ભાર નથી લાગતો. એ આવવાનો એનો જે આનંદ છે ઊંટ સાથેનો, એ મેં મારા કેમેરામાં કેપ્ચર કરવા પ્રયત્ન કર્યો. વધારે એથી વિશેષ સવારે વહેલી સવારનું પિક્ચર છે અને સૂર્યની જે ગોલ્ડન લાઇટ હતી એ મારા કેમેરામાં જેટલી સારી આવે એટલી લેવા મેં પ્રયત્ન કર્યો હતો. જે 8 જણા ગ્રુપ ગયા હતા પુષ્કરના મેળામાં, આમાં ગૌતમભાઈ ગોયલ જે બહુ જ ફોટોગ્રાફીમાં બહુ જ નોલેજ ધરાવે છે, ઇન્ટરનેશનલ નેશનલ એવોર્ડ મળેલા છે અને પુષ્કરમાં પણ એમણે સારી સારી ફોટોગ્રાફી કરેલી છે. એમના ફોટા પણ એ એમના કેમેરાથી જે કંડારેલા એની સરમ સારી તસવીરો એ પ્રસ્તુત કરી છે. અને એમણે પણ એટલો બધો શોખ છે આઉટિંગનો, ફોટોગ્રાફીનો, અને એમાં પણ એમને પુષ્કરની ફોટોગ્રાફીમાં તો એટલી બધી મજા આવે છે ને, કારણ કે લોકો દેશ વિદેશથી આવતા હોય છે. તો એમને પણ એવું થાય છે કે કેમ આપણે અહીંયા ફોટોગ્રાફી ના કરી શકીએ અને લોકોને પણ દેખાડી શકીએ, આપણે એની એનું કલ્ચર દેખાડી શકીએ, એટલા માટે એમના ફોટા અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે.
દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ફોટોગ્રાફર જયેશભાઈ વાલા સાથે, જેમણે તાજેતરમાં જ 2018માં જ 79th ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સલોન ઓફ જાપાન દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જયેશભાઈ, દિલ્હી ગિરનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો જે આ પ્રથમ ફોટોગ્રાફ છે એ બતાવી રહ્યો છે કે ટેકનોલોજી પુષ્કર મેળામાં અને રાજસ્થાનની સંસ્કૃતિમાં પણ પહોંચી ગઈ છે. આ ફોટોગ્રાફ વિશે તમે અમને શું કહેવા માંગશો? સવારનું, એક તો સૌથી પહેલાં સવારમાં અર્લી મોર્નિંગનું જે લાઇટ છે, ગોલ્ડન લાઇટ એ છે, પ્લસ પુષ્કરનો મેળો જે ઊંટથી પ્રખ્યાત છે, બરાબર, તો સૌથી પહેલાં તો એ છે, લાઇટ સારું છે, ઊંટ છે, અને પ્લસ ત્યાંના એજેડ પર્સન કે જે ત્યાંની પ્રોપર જે એમના ડ્રેસમાં છે, અને પ્લસ એમને એક બહુ સરસ મને એક્શન મળી છે, એ બહુ જે ઊભા છે સ્ટાઇલમાં અને સાથે મોબાઈલની સાથે એમને પોઝ આપેલો છે, તો મને એ થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, તો એથી આ પિક્ચર મને ક્લિક કરવાનું એ થયું. જયેશભાઈ, તમારો જે આ બીજો ફોટોગ્રાફ છે, ખૂબ જ સુંદર મજાના સબ્જેક્ટ તમે કેપ્ચર કર્યા છે, આ પોઝ પણ સુંદર છે, આ નાનું જે છોકરું છે તેને અહીંયા ટેટુ કરેલું છે, આ ભાઈ ખૂબ જ સુંદર પોઝ આપીને ઊભા છે, શું તમે અમને કહેવા માંગશો? આ મોમેન્ટ તમે કઈ રીતે કેપ્ચર કરી? ફેમિલી છે છોકરાના, તમે કીધું એ પ્રમાણે છોકરાએ ટેટુ કરેલું છે, અને થોડું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ મને લાગ્યો, તો એ વખતે નેચરલ મુમેન્ટ મને મળતી હતી, તો પછી મેં આ પિક્ચર કવર કર્યું. જયેશભાઈ, આજે તમારો ત્રીજો ફોટોગ્રાફ છે, એમાં કંઈક અલગ જ પ્રકારનો ભાવ દેખાઈ રહ્યો છે, ઊંટ દ્વારા અને આ વ્યક્તિ દ્વારા. આ પિક્ચર વિશે થોડી વિસ્તૃતપૂર્વક માહિતી અમને આપશો તમે? આ પિક્ચરમાં સૌથી પહેલાં તો કે ઊંટ અને આ બંને જણા પહેલાં તો બેઠેલા હતા, અને પછી મારી નજરે એમને ત્યાં પડી, તો મને એવું ફીલ થયું કે કંઈક આમાં મને કંઈક મળશે. પછી આ જે બંનેની ઈશારામાં એ કંઈક પ્રવૃત્તિ કરતા હતા, એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કંઈક તો થશે, એટલે પછી હું ત્યાં બેસી રહ્યો લગભગ 15-20 મિનિટ, અને પછી જેવા આ કાકા છે એ ઊભા થયા, તો એની સાથે સાથે જ ઊંટ પણ ઊભું થયું, અને પછી એક આ જે ડિસ્ટન્સ છે એના કરતાં વધારે છે, પછી એ સીધું સ્પીડમાં આ રીતે એમની સાથે એમના એકદમ ફેસની ક્લોઝ આવી ગયું. એમાં મેં કન્ટિન્યુ શટર ક્લિક લગભગ મેં 1-25 ક્લિક કરી હતી, ત્યારે મને એમાંથી 2-3 પિક્ચર સારા મળ્યા, એમાંનું એક પિક્ચર છે. સાધના કરનારા તેજસ્વી કલાકારોને આપણે મળતા રહીશું કલા દર્શન કાર્યક્રમમાં, અને માણતા રહીશું કલાની આ અવનવી દુનિયાને તેમની જ નજરેથી. ત્યાં સુધી મને રજા આપશો.